બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાના મેળા ગામે દીપડા ફોરેસ્ટ અધિકારી સહિત ચાર લોકો ઉપર હુમલો કરતા તમામ ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધાનેરા તાલુકાના નાના મેડા ગામે વહેલી સવારે દીપડો દેખાતા લોકોમાં ભાગદોડ જોવા મળી હતી અને દીપડાએ બે લોકો ઉપર હુમલો કરતા બંને લોકોને ગંભીર ઈજા થવા પામી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા ધાનેરાની એકસો ને જાણ કરાતા એકસો ના ઈએમટી ભરતભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા આજે નાના મેળા ગામની અંદર ગોકળાભાઈ ગણેશભાઈ મોજીના ખેતરની અંદર ચિત્તો આવ્યો અને બે જણને ઘાયલ કરેલ ભમરાભાઈ સોમાભાઈ અને એક જનાલીના ભાઈ હતા એમને બંનેને ચિત્તો કાઢી અને ઘાયલ કરેલ છે અને

કાર્યવાહી કરી નથી ત્યારે હાજર અધિકારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું દીપડાએ એરંડાના ખેતરમાંથી બહાર નીકળી એક આધેડ પર હુમલો કરી નાસી છૂટ્યો હતો છતાં પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઊંઘ ન ઉડતા લોકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને તે બાદ દીપડો એક બંધ મકાનમાં ઘૂસી ગયો હતો પરંતુ ફોરેસ્ટ વિભાગની

આજે સવારે નાનામેડા ગામનો અમને કેસ મળતા મને માહિતી મળતા મળ્યું કે ગામમાં ચિત્તાએ બે જણને ઘાયલ કર્યા એનો ફોન અમને મળતા અમે તાત્કાલિક ઘટના જઈ અને બંને ઘવાયેલા માણસોને દાદરાની સરકારી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે નાનામેડા અને ત્યાં સ્થળ ઉપર સ્ટાફને રવાના કર્યો તેમજ અમારા થાવર નર્સરીથી દીપડા પકડવાનું પાંજરું પણ તાત્કાલિક ધોરણે અમે ટેમ્પો કરી અને ત્યાં સ્થળ ઉપર પહોંચાડ્યું હું તેમજ મારા ફોરેસ્ટર ફોરેસ્ટરશ્રી તેમજ અમારો તમામ સ્ટાફ સ્થળ ઉપર ત્યાં નાના બેડા ગામે પહોંચી ગયા બાદમાં તરત જ અમારો દાંતીવાડા રેમનો સ્ટાફ પણ ત્યાં નાના બેડા ગામે સ્થળ ઉપર હાજર થઈ ગયો એના પછી પોલીસ સ્ટાફ પણ લગભગ દસેક જવાનો ત્યાં અમારા સાથ અને સહકારમાં ખડા પગે ઊભા રહ્યા અને લગભગ એક ખેતરમાંથી બીજા ખેતરમાં બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં એમ અવારનવાર દીપડો ભાગતો રહ્યો અમે પાછળ પાછળ બધા એનું પ્રોટેક્શન કરતા રહ્યા અને રેસ્ક્યુ માટે અમે અમારા પટોળ સાહેબને બોલાયા ત્યાંથી અમારા એસીએફ સાહેબ પાલનપુરથી આવ્યા અને બહુ મહેનત અને પુરુષાર્થ બાદ અંદાજે ત્રણેક વાગે અમે દીપડાને રેસ્ક્યુ કરી અને એને પકડવામાં આવ્યો અને એસીએફ સાહેબ દીપડાને લઈ અમારી થાવન વર્ષી આવ્યા અને હવે પછી સાહેબ પાલનપુર જવા રવાના સહકાર કેવો રહ્યો

તે બાદ દીપડાને થાવર નર્સરીમાં લાવવામાં આવ્યો હતો ત્યાં દીપડો ભાનમાં આવી જતા દીપડાને પાલનપુર લઈ જવાયો હતો સુરેશ ગલ્ચરનો રિપોર્ટ બનાસકાંઠા